સરકારી સ્કૂલોની વર્વી વાસ્તવિકતા. ભણવું છે પણ પુસ્તકો નથી. શું આવી રીતે ભણશે ગુજરાત? રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યાના દાવા થઈ રહ્યા છે, પરંતુ રાજકોટ જિલ્લાની સરકારી શાળાઓએ આ તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. કારણ કે રાજકોટ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 8નું બીજું સત્ર ચાલુ થઈ ગયાના 2 માસ કરતા વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી કેટલીક શાળાઓમાં અંગ્રેજી અને હિન્દીના પુસ્તકો જ નથી મળ્યા. પાઠ્ય પુસ્તકોની ઘટનો મુદ્દો રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ ગુંજ્યો હતો. 4 જાન્યુઆરીએ મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ કોંગ્રેસના સભ્યએ આક્ષેપ કર્યા કે સરકારી શાળાઓમાં ઓરડા અને શિક્ષકોની પણ ઘટ છે. મારા વિસ્તારમાં જસદણ અને વિછિયા વિસ્તારના છેવાડાના ગામડાની અંદર આજે નિશાળની મુલાકાત લ્યો ત્યારે આપને ખબર પડે કે ખરેખર સરકારી સ્કૂલમાં શું પરિસ્થિતિ છે. તારીખ 4/1/2024ના રોજ જિલ્લા પંચાયતની અંદર સામાન્ય સભા હતી, ત્યારે મેં આ સામાન્ય સભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભાઈ રાજકોટ જિલ્લાની અંદર કેટલા શિક્ષકોની ઘટ છે, કેટલા ઓરડાઓની ઘટ છે અને કઈ સ્કૂલમાં શું પરિસ્થિતિ છે. તો મને સરકારી આંકડા પ્રમાણે જાણવા મળ્યું કે રાજકોટ જિલ્લામાં 354 ઓરડાઓની ઘટ છે અને 423 શિક્ષકોની ઘટ છે. સાથે સાથે હું આપને એ પણ કહી દઉં કે ભાઈ મારા તાલુકા કક્ષાના ટીપીઓને મેં જાણ કરી કે ભાઈ કયા કયા વિસ્તારમાં અથવા તો કયા કયા ગામમાં પુસ્તકો મળેલ નથી, તો મારા ધ્યાને એ આવ્યું કે 6 થી 8માં હિન્દી અને અંગ્રેજીના પુસ્તકો હાલ જે મળેલ નથી. રાજકોટ જિલ્લામાં પાઠ્ય પુસ્તકોની ઘટ મુદ્દે જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેમણે હિન્દી અને અંગ્રેજીના પાઠ્ય પુસ્તકો ઓછા આવ્યાની કબૂલાત કરી હતી અને બીજા રાઉન્ડમાં ઘટતા પાઠ્ય પુસ્તકો આવી જશે તેવી ખાતરી અપાયાનો જવાબ આપી ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનો બચાવ કરતા જોવા મળ્યા. અને 4 તારીખે સામાન્ય સભામાં પૂછાયેલો પ્રશ્ન હતો કે જસદણ વિસ્તારમાં પાઠ્ય પુસ્તકોની ઘટ છે. ગ્રાસરૂટ વિભાગે તપાસ કરાવી ત્યારે 7મા ધોરણના હિન્દીના, 7મા ધોરણના અંગ્રેજીના અને 8મા ધોરણના હિન્દીના પુસ્તકોની ઘટ સામે આવી છે. જે બાકી બીજા બધા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને સમયાંતર મળી ગયા છે, સમયસર મળી ગયા હતા. 7મા ધોરણના હિન્દીના પુસ્તકો કહીએ તો 700 જેટલા પુસ્તકોની હિન્દીની ઘટ હતી, પરંતુ આ ઘટ જે છે એ કોમ્યુનિકેશન ગેપના હિસાબે રહી જવા પામી હતી. જે તે સમયે તાલુકામાંથી પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેટ કરી લેવામાં આવ્યું હોત તો એ પાઠ્યપુસ્તકો એમને ત્યાં પૂરા પડી ગયા હોત. આ પાઠ્યપુસ્તકો માટે પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેશન કરી દેવામાં આવ્યું છે. આજે જ પાઠ્યપુસ્તકો ત્યાં ગાંધીનગરથી પાઠ્યપુસ્તક મંડળથી નીકળી જવાના છે અને આજે રાજકોટ જિલ્લામાં આ પાઠ્યપુસ્તકો આવી જવાના છે. ખાસ કરીને જસદણ અને જેતપુર સહિતના વિસ્તારની સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની ઘટ છે, જેમાં જસદણમાં ધોરણ 7ના હિન્દી વિષયના 722 પુસ્તકોની ઘટ છે, જ્યારે ધોરણ 7ના અંગ્રેજી વિષયના 693 પુસ્તકોની ઘટ છે, તો ધોરણ 8માં હિન્દી વિષયના 116 પુસ્તકોની ઘટ છે. આ તરફ જેતપુરમાં ધોરણ 7માં હિન્દી વિષયના 35 પુસ્તકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. એટલે પુસ્તકોમાં તો ખાલી અંગ્રેજી જ નથી આવેલું, બાકી તો બધા છે જ. અને એના માટે અમને જે સરકારે સ્માર્ટ ટીવી આપેલા છે એને સરકારની જ એપ છે જીશાલા, એમાંથી તમામ એકમ વાઇઝ વિડીયો આવે છે. એના દ્વારા સમજાવીએ છીએ બાળકોને. એના માટેનું સ્વાધ્યાય કાર્ય બીજી એપમાંથી કરાવીએ છીએ, યુટ્યુબ દ્વારા કરાવીએ છીએ. ઇવન એને જૂના ઇંગ્લિશ અમારી પાસે ગયા વર્ષના હતા એ પણ આપેલા છે ને એમાંથી એ ઘરેથી હોમવર્ક કરી આવે છે. અને છોકરાઓ પોતે પણ પર્સનલ પોતાના મોબાઈલમાં, વાલીના મોબાઈલમાં જીશાલા ડાઉનલોડ કરે લે છે, એનો પણ ઉપયોગ કરી અને આ રીતે એ અંગ્રેજીનો અભ્યાસ કરે છે. અંગ્રેજી વિષયનું પુસ્તક નથી મળ્યું. અંગ્રેજી વિષયના ભણવામાં કેવું તકલીફ પડે છે? ભણવામાં તકલીફ પડે, પણ ઇન્ટરનેટ દ્વારા અમારા શિક્ષકો ટીવી સ્ક્રીન રહી છે, મોબાઈલની ટીવીની સ્ક્રીન રહી છે, એમાં ભણાવે છે. ના, ઘરે તકલીફ નથી પડતી, કેમ કે સરકાર દ્વારા એપ છે જી શાળા, તેમાં મળી રહેશે બધો પુસ્તકનો અભ્યાસ. રાજકોટ જિલ્લાની સરકારી સ્કૂલોમાં ધોરણ 6 થી 8માં લગભગ 42,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે,
અને તેમાંથી ઓછામાં ઓછા 30-40% જેટલા વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકોથી વંચિત રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે. અને 3 માસ બાદ એપ્રિલમાં બીજા સપ્તાહમાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાવાની છે, ત્યારે સ્કૂલો 2.5 માસથી અભ્યાસ કાર્ય કઈ રીતે ચલાવતી હશે તે મોટો સવાલ છે. શનિ મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ.